ઈડર તાલુકા ફળ અને શાકભાજી ઉત્પાદન ખરીદી વેચાણ મંડળી સહકારી સંઘલીનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો. ઈડર ભિલોડા હાઈવે પર આવેલા મોહનપુરા દિવેલા સહકારી સંઘ ખાતે સાબરકાંઠા સંસદ દીપસિંહ રાઠોડ અને ઈડર વડાલીના ધારાસભ્ય હેતુ કનોડિયાના વરદહસ્તે દીપ પ્રગટાવી નવીન ફળ અને શાકભાજી સહકારી સંઘનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદ દીપસિંહ અને ધારાસભ્ય હેતુ કનોડિયાને હાજર મહેમાનોનો ફૂલહાર મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું, જેમાં જગતના તાત ખેડૂતને તેની મહેનત અને પરસેવો પાડી પકવેલા ફળફળાદી અને શાકભાજીના યોગ્ય ભાવ મળી રહે એ હેતુથી આ ખરીદ વેચાણ સહકારી સંઘ સ્થાપના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને સહકારી સંઘના માધ્યમથી આ વિસ્તારમાં મોટા પાયે ફળ શાકભાજીનું વાવેતર થાય અને અહીંના ખેડૂતે ઉત્પાદન કરેલા ફળ અને શાકભાજી સમગ્ર ભારતના બજારમાં જઈ ઊંચા ભાવ મેળવી કિસાન આર્થિક સદ્ધર બને એવા ખેડૂતના હિત માટે પ્રયાસ કરવામાં આવશે એવી વક્તાઓએ આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતમાં સભામંડપ ઊભા કરવામાં આવેલા સેલ્ફી પોઈન્ટમાં ખેડૂત સહકારી આગેવાનોએ સંસદ દીપસિંહ અને ધારાસભ્ય હિતુ કનોડિયા સાથે સેલ્ફી પડાવી હતી. આ પ્રસંગે ઈડર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, ભાજપા અગ્રણી પીસી પટેલ, લાલપુર ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ અશોકભાઈ પટેલ તથા ખેડૂતો, સહકારી આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. ઓકે, આજે સાબરકાંઠામાં એક નવો સંઘ ઊભો થઈ રહ્યો છે અને એમાં ફળ અને શાકભાજી સ્વાભાવિક બધાના જરૂરિયાત વાળી અને કિસાનને મજબૂત બનાવવો હોય આદરણીય નરેન્દ્રભાઈએ વિચાર્યું હોય અને એમાં સાબરકાંઠાને સેજ તરીકે પ્રસન્ન કર્યો હોય ત્યારે શાકભાજીનો કેમ કરીને વધારે વધારે વાવેતર થાય, કેમ કરીને આપણે નિકાસ કરી શકીએ અને ખેડૂતોની બમણી આવક કેમ કરી શકીએ એનો મૂળ ધ્યેય હતો અને એને જ્યારે આખા સતીશભાઈઓને જે આ મૂર્તિમંત કર્યો છે ત્યારે ખરેખર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. નરેન્દ્રભાઈના એકલાથી આ શક્ય ન હતું, માત્ર કિસાનો અને આવા પ્રગતિશીલ ખેડૂતોના આધાર ઉપર જ આપણે આમાં સફળતા મેળવી શકીએ. આવતા દિવસોમાં જેમ શ્રેષ્ઠ ક્રાંતિ પ્રગતિ મેળવી છે એમ શાક ફળ અને શાકભાજી પણ વિશ્વમાં નામના મેળવશે એવી આશા પણ રાખું છું. હાજરીમાં આજે ઈડર તાલુકાના ઈડર ફળ અને શાકભાજી ખરીદ સંઘનું ઉદઘાટન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં તમામ સહકારી મંડળના સૌ આગેવાનો, સભ્યો અને ખેડૂત મિત્રોએ અહીંયા આવીને આજે આટલું જબરદસ્ત જે ઉદઘાટન થયું છે એને સમર્થન આપ્યું છે અને ખૂબ એક ખુશીની લાગણી મારા ઈડર તાલુકામાં છે અને સંસદ સભ્યશ્રીએ ખાસ આવીને આની અંદર અમારી જે આ આખી વિચારધારા છે એનું કેવી રીતે આગળ વધવું એનું માર્ગદર્શન પણ આપ્યું છે. એટલે સૌ જે અહીંયા આવ્યા ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ઈડર ખાતે મોહનપુરા દિવેલા સંઘમાં ઈડર ફળ અને શાકભાજી ખરીદ વેચાણ સંઘનું ઉદઘાટન મારા લોકપ્રિય સાંસદ દીપસિંહજી અને આપણા ઈડરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું છે. અમારું મૂળ લક્ષ્ય જે છે એ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાનું જે લક્ષ્ય છે અને એના ભાગરૂપે આપણા સાબરકાંઠા જિલ્લાની પસંદગી સેજમાં જે આદરણીય દીપસિંહજીના પ્રયત્નોના લીધે થઈ છે ત્યારે અમો ઈડર તાલુકાની અંદર તમામ ગામોમાં ફળ અને શાકભાજીની મંડળીની રચના થાય, દરેક ગામની અંદર ખેડૂતો જે ફળ અને શાકભાજીનું વાવેતર કરે છે એમને મંડળીના માધ્યમથી અમે સંઘ સાથે જોડીશું અને સંઘ દ્વારા ફેડરેશન જે બનવામાં જઈ રહ્યું છે એની સાથે લિંકઅપ કરી ખેડૂતોની ફળ અને શાકભાજી ઘરેથી લઈ અને વિદેશ સુધી એક્સપોર્ટ કરવા સુધીના પ્રયત્નો અમે આગળ ધરવાના છીએ. આવનારા દિવસોમાં મારા ઈડર તાલુકાના 200 એ 200 ગામની અંદર ફળ શાકભાજી મંડળીની રચના થાય અને તમામ મંડળીઓ આ સંઘની સભાસદ બની સાથે મળીને ખેડૂતોની આવક બમણી કરવાના માનનીય પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરી